રાજકોટ જિલ્લાના કોવિડ-19 હોસ્પિટલમાં વધુ એક વૃદ્ધનું કોરોનાને લઈ મોત નિપજ્યું હતું. ત્રંબકભાઈ રેવાશંકર જોશી નામના વૃદ્ધનું મોત થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને યોગ્ય સારવાર ન મળતા ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ત્યાં પણ તેમને યોગ્ય સારવાર મળી ન હોવાના આક્ષેપ મૃતકના પુત્રએ કર્યા હતા. એટલું જ નહીં પણ હોસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીનો મૃતદેહ પણ યોગ્ય રીતે પેક કરવામાં આવ્યો ન હતો. મૃતકનો મૃતદેહ યોગ્ય રીતે પેક ન કરવામાં આવતા મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. નગરપાલિકા ફાયર બ્રિગેડના જવાનોએ મૃતકના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા હતા. મારા ફાધર ત્રંબકલાલ રેવાશંકર જોશી તારીખ 31/7/2019ના રોજ એમને થોડી તકલીફ થવાથી અમે એમના ટેસ્ટ કરાવેલા હતા. ટેસ્ટ બાદ ડૉક્ટરોને થોડી શંકા આવતા અમે એમને રાજકોટ સિવિલમાં ટ્રાન્સફર કરેલા હતા. 31મી તારીખે રાત્રે રિપોર્ટ લીધા બાદ 1 તારીખે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે મારા ફાધરનું કોવિડ-19 પોઝિટિવનું નિદાન થયું. એ પછી 3 દિવસ સુધી મારા ફાધર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રહ્યા. કોઈ પણ જાતની પ્રોપર ટ્રીટમેન્ટ ન મળી, કોઈ પણ એમનું ધ્યાન ન આપ્યું અને 3 દિવસ બાદ એમને ફરી પાછા નોર્મલ ક્વોરન્ટીન હોમમાં ટ્રાન્સફર કરવાની વાત આવી, જેના લીધે અમે મારા ફાધરને સિવિલ હોસ્પિટલમાંથી અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. આજે સવારે 10:15 વાગે અમને ફોન આવ્યો કે ભાઈ તમારા ફાધર તમે આવીને મળી જાઓ. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે 9:15 વાગે એમનું હાર્ટ ફેલ થવાથી એમની ડેથ થઈ ગઈ છે. ડેથ થઈ ગયા પછી જ્યારે નગરપાલિકાને જાણ કરવામાં આવીને નગરપાલિકાની એમ્બ્યુલન્સ જ્યારે ડેડ બોડીને ટ્રાન્સફર કરવા માટે આવી ત્યારે પણ ત્યાં એટલો સમય ખોટો બગાડવામાં આવ્યો. જ્યારે નગરપાલિકાના સ્ટાફે ઉપર જઈને જોયું તો ત્યાં જે શરીરને જે વ્યવસ્થિત રીતે પેક કરવું જોઈએ એ પણ નહોતું થયું, પૂરતી કોઈ કાળજી નહોતી લેવાની. અને ત્યાર પછી ત્યાંથી જ્યારે અહીંયા લાવ્યા ત્યારે શરૂઆતમાં જે કોઈ સેફ્ટી રિલેટેડ ઇસ્યુ થયા એ ધ્યાનમાં લેતા એમ લાગ્યું કે ભાઈ મારા પિતા જે જીવતા જીવતા આટલા દુઃખી થયા છે એ આજે મર્યા પછી પણ આટલા દુઃખી થશે એ અમે નહોતા જાણતા.